હવે વાત કરીએ તો અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા ગામની કાજલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મોડાસા 4 રસ્તા આગળ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાયરા ગામની કાજલબેનની શોક સભા રાખવામાં આવી. મોડાસા 4 રસ્તા પોલીસ ચોકી સામે શ્રદ્ધાંજલિ રાખી હજારોની સંખ્યામાં સમસ્ત સમાજના લોકો હાજર રહ્યા હતા. જિલ્લા તેમજ તાલુકાના ધારાસભ્યો જીવરાજભાઈ ચૌહાણ, ડોક્ટર મેયર, વડોદરા ગુજરાત પ્રદેશ મંત્રી જસુભાઈ રાજુભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામભાઈ સોલંકી, મહામંત્રી પ્રદેશ કોંગ્રેસ સમિતિ મંજુલાબેન એડવોકેટ, ભીમ ફાઉન્ડેશન કાર્યકર્તા ડોક્ટર ગિરીટભાઈ સોલંકી, પશ્ચિમ અમદાવાદ સંસદ હિતુ કનોડિયા, ઈડર ધારાસભ્ય વ્યાસ સાહેબ, આણંદ જિલ્લા નિવૃત્ત જજ સાહેબ, ચંદ્રિકાબેન સોલંકી, પ્રમુખ મહિલા શક્તિ સેના, આશા આંગણવાડી લીડર જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. પહેલા સ્તુતિ ગાવામાં આવ્યા બાદ પરિવારજનોએ દીપ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. મુકેશ પ્રજાપતિ, ZSTV, અરવલ્લી. દલિત સમાજની એક દીકરી બેન કાજલ, એના ઉપર એક જઘન્ય પ્રકારનો અપરાધ થયો છે અને એની શોક સભા નિમિત્તે હું અહીંયા ઉપસ્થિત થયો છું. મારી સાથે અમારા ઘણા સાથી કાર્યક્રમ અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા જે સ્થિતિ છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં આ શ્રદ્ધાંજલિ સભામાં ફક્ત દલિત સમાજના નહીં, સમાજના દરેક વર્ગના લોકો ઉપસ્થિત થયા છે અને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે. જે પ્રકારે હિંસકારો ઘણો બધો છે અને જે કેટલીક વિગતો મારી પાસે આવી છે, હજી સુધી એની મને અધિકારીતા નથી, પરંતુ જે મારી પાસે ફીડબેક આવ્યા છે, જે જાણકારી લીધી છે, પહેલાં તો બહેન કાજલનું હાઈજેકિંગ થાય છે, અપહરણ થાય છે અને અપહરણ થયા પછી PIની પાસે, પોલીસમાં એના માતા પિતા એની ફરિયાદ આપવામાં આવે છે, ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી અને એક જાણવા જો ફરિયાદ ફક્ત લેવામાં આવે છે અને એના પછી એ બહેનનો મૃતદેહ એક મોટા ઝાડ ઉપર લટકતી અવસ્થામાં જે પ્રમાણે આત્મહત્યા કરી હોય એ પ્રમાણે કરવાનો પ્રયત્ન, જે જાણકારીઓ પ્રાપ્ત થઈ છે એના ઉપરથી અને અત્યારે પણ સમગ્ર દેશમાં મહિલાઓ ઉપર જઘન્ય અપરાધ થઈ રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે, એમની હત્યાઓ થઈ રહી છે અને એ સંજોગોમાં અહીંયા પણ આ એ જ પ્રકારનો ગુનો હોય એ પ્રકારના ફીડબેક આપે છે, એનું અપહરણ કર્યા પછી એની ઉપર બળાત્કાર ગુજારીને એની હત્યા કરવામાં આવી છે અને હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે મને લાગે છે કે એનું અરવલ્લી જિલ્લાનું જે પોલીસ તંત્ર છે એ નિષ્ફળ ગયું છે. PIએ જો કદાચ એની ફરિયાદ લીધી હોત તો એ બહેનની ઉપર બળાત્કાર પણ કદાચ ન થયો હોત, એ બહેન મળી ગઈ હોત અને એ બહેનની હત્યા પણ ન થઈ હોત. મારું માનવું છે કે આ ખૂબ જ જઘન્ય અપરાધ છે, આમાં પોલીસ વડા SP પણ આમાં જવાબદાર છે, કારણ કે એમની જવાબદારી અને આની પૂરી તપાસ કરીને આની ઉપર એટ્રોસિટી એક્ટ અને મહિલાઓ ઉપર જે બળાત્કારનો જે નવો લોકસભાએ કાનૂન પારિત કર્યો પોક્સો લાગુ કરવો જોઈએ. પોલીસ અધિકારીઓને ચાહે એ PI હોય કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય, એમને તાત્કાલિક અસરથી એમને ફરજ મોકલી ઉપર એટલે કે સસ્પેન્ડ કરવા જોઈએ, તપાસ કરવી જોઈએ અને જે કોઈ આના માટેના જે કોઈ એના ગુનેગાર હોય એને કડકમાં કડક એની સજા આપવા જોઈએ. એની હું અમારી સરકાર પાસે અમે લોકો બધા મારા સાથી જે કાર્યકરો છે, નેતાઓ છે, આગેવાન છે, અમે સરકારનો સમય લઈને આ વાતની રજૂઆત કરવાના છે અને બહેનને જો સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે કે જે ગુનેગારોને એની સજા થશે અને એક દાખલો બેસે એવી સજા, એના માટે માગે આંદોલન. આંદોલન એટલે પછી શેરીઓ પર ઉતરવાનું નથી, રજૂઆત કરવાની છે પાર્ટીના માધ્યમથી અને પાર્ટીના માધ્યમથી જે સરકાર સમક્ષ રજૂઆત કરવાની છે અને જે ગુનેગારોએ આજે હિંચકારો ગુનો કરે છે એને બચવા માટે સરકાર માટે
સરકારના અત્યારે અમે પ્રાથમિક રજૂઆત કરી છે, પરંતુ એ આવ્યા પછી અમે સંગઠિત થઈને પ્રતિનિધિ મંડળ સ્વરૂપે અમે લોકો સરકારની આગળ આની રજૂઆત કરવાના છે અને ગુનેગારોને કોઈ પણ રીતે બક્ષવામાં ના આવે, ચાહે ગમે તે હોય, કાયદો કાયદો હોય, કાયદો કાયદોનું કામ કરે અને ભલે ગમે તેટલા ચમરબંધી હોય પણ એ છૂટવા ના જાય અને બહેનને જે ન્યાય મળે એ પ્રકારની અમે રજૂઆત જે એસસી એસટી અને ઓબીસી મહિલાઓ માટે ગુજરાત સરકારે 33% રિઝર્વેશન જ્યારે ઘોષણા કરી છે ત્યારે અહીંયા બહેનોને ફક્ત રિઝર્વેશન કોટામાં લેવામાં આવે, બહેનો માટે 33% રિઝર્વેશન, એનો મતલબ એમ નથી થતું કે 33% બહેનો હોય જે મેરિટમાં આવતી હોય મેરિટની અંદર ક્વોલિફાઈ કરતી હોય છે, અને એટલા માટે નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે 2018માં અને ભારત સરકારના ડીઓપીટી મંત્રાલયનું નોટિફિકેશન છે કે એમાં જે મેરિટમાં આવતા હોય એને મેરિટમાં લેવા આપવા જોઈએ. અહીંયા સ્થિતિ એવી થઈ છે કે જે આરક્ષણ વર્ગમાં જે બહેનો આવે છે, ચાહે એસસી હોય, એસટી હોય કે ઓબીસી હોય, એના કરતાં ઓછા ટકાવાળા જનરલ સમાજમાંથી લોકોને નોકરી મળે છે. મને લાગે છે કે આ વસ્તુ બરાબર નથી અને એના